પાટણ જિલ્લાના રાંધણપુર તાલુકાના છાણિયાથર ગામે વરસાદના કારણે ખેડૂતોએ વાવેતર કરેલ 600 હેક્ટરની અંદર પાક નિષ્ફળ નીવડ્યું છે. પાણી ખેતરોમાં ભરાઈ જતા જ ખેતરોમાં વાવેતર કરેલ બાજરી, જુવાર, અડદ, કઠોળ, એરંડા જેવા 600 હેક્ટરનું વાવેતર તમામ નિષ્ફળ નીવડ્યું છે. ગુજરાત સરકાર તાત્કાલિક ધોરણે છાણિયાથર ગામે સર્વે કરાવી ખેડૂતોને થયેલ કરોડો રૂપિયાનું નુકસાનનું વળતર આપે તેવી માંગણી ઉઠવા પામી હતી. ખાસ કરીને સરકાર વરસાદી પાણીનો કાયમી નિકાલ કરે અને ખેડૂતોને થયેલા નુકસાનનું સર્વે કરી અને વળતર આપે તેવી માંગ પણ કરવામાં આવી છે. આ પ્રસંગે ગામના લોકો દ્વારા ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈને મત આપ્યા હતા તેનો પણ ઉલ્લેખ કર્યો હતો. અત્યારે ખેડૂતોને થયેલા નુકસાનની માંગણી કરી હતી, સાથે સાથે નર્મદા નિગમની કેનલના કારણે ગામના ખેતરોમાં પાણી ભરાઈ રહેતા કેનલો ઉપર કોઈપણ જાતની સુવિધા કરવામાં આવી નથી તેવી ખેડૂતોની માંગણી ઉઠવા પામી હતી. આ સાથે જ ખેડૂતોને થયેલા નુકસાનનું તાત્કાલિક ધોરણે વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. ગામ છાણિયાથર, છાણિયાથર ગામનો સરપંચ છું. મારા ગામને વરસાદ ખૂબ હોવાથી ગામના ખેડૂતોને ખૂબ નુકસાન ગયેલું છે. તો સરકારશ્રીને વિનંતી કે વળતર વહેલાસર સર્વે કરાવી અને બધાને જે NDRFના નિયમ મુજબ જે ચૂકવે એ મારા ગામને વળતર મળવું જોઈએ. બીજું કે પાક નિષ્ફળમાં એરંડા, જુવાર, બાજરી, અડદ ખૂબ મોટા પ્રમાણમાં બધો નાશ થઈ ગયેલો છે. હાલમાં 5000 જેટલા મારા ગામને પશુઓ છે તો તેને પણ ઘાસચારાની મુશ્કેલી પડી રહી છે. તો સત્વરે સરકાર તાત્કાલિક આનું નિરાકરણ લાવે અને મારા ગામને પાણીના નિકાલની કોઈ પણ વ્યવસ્થા કેનાલ આડી આવવાથી નથી થતી, એટલે મોટા પ્રમાણમાં મારા ગામને નુકસાન જઈ રહ્યું છે હાલમાં. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના છાણિયાથર ગામની અંદર વરસાદી પાણી બહુ ભરાતા 600 હેક્ટર જેટલી જમીનમાં પૂરેપૂરો પાક નિષ્ફળ ગયેલ છે. તો તત્વરે સરકારશ્રીને વિનંતી કે પાણીનો કાયમી માટે નિકાલ કરે અને ખેડૂતોને બહુ મોટું નુકસાન છે તો આની સર્વે કરાવી અને એના માટે ખેડૂતોને વળતર ચૂકવવા વિનંતી છે. આ સર્વે ગામ એ મોદી સાહેબને ખૂબ મોટે ખુબલે ખુબલે વોટ આપ્યા છે, છતાં અહીં કોઈ અધિકારી દેખાણા નથી અને કોઈ જાતનું સર્વે પણ થયેલું નથી. તો બહુ મોટું નુકસાન છે. મગ, બાજરી, ગુવાર, તમામ કઠોળ, જાર, એરંડા બધું નુકસાન થયેલું છે. તો તત્વરે સર્વે કરાવી અને સરકારશ્રીને વિનંતી કે આનું ભરપાઈ કરે અને વળતર ખેડૂતોને ચૂકવે. અત્યારે ખેડૂતો પાસે કાંઈ પણ નથી, લોનો લઈ અને દિવસો કાઢે છે, નિરણ માટે પણ કોઈ વસ્તુ નથી. ગામની અંદર 5000 જેટલા પશુઓ છે, છતાં કોઈ ખવડાવવા માટે આનો રસ્તો નથી કે નિકાલ નથી. તો સરકારશ્રીને વિનંતી કે જલ્દી આનો નિકાલ લાવે અને તત્વરે આની સર્વે કરાવે. ગામની જમીન 500-600 હેક્ટર જમીનમાં પાક નિષ્ફળ ગયેલ છે. આપ જોઈ શકો છો પાછળ વિઝ્યુઅલ પાણી ભરાયેલા છે અને આ વિસ્તારના લોકોએ મોદી સાહેબના નામથી ખૂબ વોટ આપેલા છે. અને આપના માધ્યમથી ગુજરાત સરકારને પણ વિનંતી કે અહીંયા વળતર આપે, સર્વે કરાવે અને લોકોને જે પણ SDRF મુજબ જે વળતર આપવાનું થાય એ આપે અને અહીંયાથી પાણીનો પણ નિકાલ કરવાની વિનંતી છે. અને આપના માધ્યમથી એ પણ વિનંતી કે હજી ડિસેમ્બર મહિના સુધી આ જમીનમાં વરાપ આવે એમ નથી, એટલે સતત 2-3 વર્ષથી આ ખેડૂતોને પોતાનો પાક નિષ્ફળ જાય છે. તો આપને વિનંતી, માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈને પણ વિનંતી અને કૃષિમંત્રી રાઘવજીભાઈને પણ વિનંતી કે આ ખેડૂતોને વળતર આપે.